કે માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબને પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને વ્યક્તિગતપણે જોવા જઈએ તો માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબનો ભૂતકાળની પરીક્ષાઓને લઈને જે ટ્રેક રેકોર્ડ છે તે ખૂબ સારો રહ્યો છે. અને એના જ અધ્યક્ષતામાં LRDની જે પરીક્ષા હતી લોકરક્ષક દળની કોન્સ્ટેબલની, તે ખૂબ કહી શકાય કે સારી રીતે અને ગેરરીતિ રહિત લેવામાં આવી હતી. તો આશા એ છે કે હવેની જે પરીક્ષા છે, ખાસ કરીને જે જુનિયર ક્લાર્કની પરીક્ષા જેમાં ભૂતકાળમાં ગેરરીતિની જે બાબતો જે છે, ભ્રષ્ટાચારની જે બાબતો જે સામે આવી હતી, હવે આવનાર દિવસોમાં જે વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા દેવાના છે તેમાં સમાચાર એ પ્રકારે મળી રહ્યા છે કે એપ્રિલ મહિનામાં એની પરીક્ષા લેવાઈ શકે છે. તો એક આશા અપેક્ષા એ પણ છે કે જૂની પરીક્ષાના જે પણ સંડોવાયેલા જે પણ આરોપીઓ હોય એમને સજા કરવામાં આવે અને એક ફૂલપ્રૂફ સિસ્ટમ સાથે વિદ્યાર્થીઓને ભરોસો બેસે એ આખી જ પ્રક્રિયા જે છે એ સુનિયોજિત કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, કૌભાંડ ન થાય એની તકેદારી રાખવામાં આવે. જે રીતે માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબ છે, જેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે જુનિયર ક્લાર્ક પરીક્ષાનો, તો આશા રાખીએ કે એમની અધ્યક્ષતામાં આ જે પરીક્ષા છે, જે રીતે ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે એમાં એ જ પ્રમાણે કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય, કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય એ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે અને જે પણ જૂની ભરતીના કહી શકાય કૌભાંડીઓ છે એમને સજા કરવામાં આવે.